नमस्कार विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे जे थोड़ा पारिमाणिक सूत्रों जोया हता ए सिवाय बाकीना जे छे अत्यारे जोईए। तो त्यार पछी छे आवर्तकाळ। आवर्तकाळ कोने कहेवाय? तो के भाई एक दोलन पूर्ण करवा माटे लागता समय ने आवर्तकाळ तरीके ओळखवामां आवे छे, जेने पीरियोडिक टाइम એટલે કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે। એક દોલન પૂર્ણ થાય, દાખલા તરીકે આ સાદું લોલક છે, તો અહીંયાથી એમણે દોલન ચાલુ કર્યું તો અહીંયાથી આ તરફ ગયું અને અહીંયા તરફ આવ્યું ત્યારે એક દોલન પૂરું થયું છે એવું કહેવાય। અથવા તો એક ભ્રમણ પૂરું થાય તો એ માટે લાગતો જે સમય છે એ સમયને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો બીજી વ્યાખ્યા એવી છે કે નિયમિત રીતે પુનરાવર્તન પામતી ઘટનાઓ કે જે લઘુત્તમ સમયગાળામાં પુનરાવર્તન પામે એ સમયગાળાને શું કહેવાય? આવર્તકાળ કહેવાય। દાખલા તરીકે પૃથ્વી છે, 24 કલાકનો આપણો દિવસ છે, તો 24 કલાકે પૃથ્વી પોતાની ધરીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે છે, નિયમિત રીતે પુનરાવર્તન પામતી ઘટના છે અને લઘુત્તમ સમયગાળામાં પુનરાવર્તન પામે, આને આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે। આવર્તકાળ, કાળ એટલે સમય, સમયનો એકમ સેકન્ડ, એટલે SI એકમ છે, એજ MKS એકમ સેકન્ડ, CGS એકમ પણ સેકન્ડ જ છે, એટલે સંબંધ લખતા નથી અને પારિમાણિક સૂત્ર થઈ ગયું M0L0T1। મિત્રો ત્યાર પછી છે આવૃત્તિ। આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, એમને દર્શાવવામાં આવે છે સ્મોલ f વડે અથવા તો ન્યૂ વડે દર્શાવેલ છે। યાદ રાખજો મિત્રો, આને V કહેવાય, આ વેગ માટે છે। ન્યુ ને આવી રીતે લખાય, લખવા માટેનો સંકેત આવી રીતે છે, પરંતુ આપણી ટેક્સ્ટ બુક ની અંદર આવો સંકેત નથી આપેલો, બધી આવો સંકેત આપેલો છે, એટલે ઘણી વખતે તમને પ્રોબ્લેમ થશે, પરંતુ તમે પરીક્ષાની અંદર આ ન્યુ ને બદલે એફ લખો તો પણ સંકેત ચાલે છે, એટલે આપણે શક્ય હશે ત્યાં સુધી આવૃત્તિ માટેનો સંકેત એફ રાખીશું, કે જેથી કરીને પરીક્ષા વખતે છે આપણને ઘણી વખતે એવું થાય વેગ પણ આપેલો હોય અને ન્યુ પણ આવેલું હોય, આવા સંજોગોમાં તકલીફ ન પડે, આથી આપણે સામાન્ય રીતે એફ વાપરીશું। એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાય છે? આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। તો આવૃત્તિ એટલે એકના છેદમાં આવર્તકાળ, કારણ કે એકમ સમયમાં થતા લેખના છેદમાં સમય, એટલે કે એફ બરાબર 1/T, તો એનો MKS પદ્ધતિની અંદર એકમ સેકન્ડ ઇન્વર્સ છે, એટલે કે 1/સેકન્ડ, CGS અને MKS બંનેમાં સરખો એકમ છે, એને હર્ટ્ઝ તરીકે પણ ઓળખવામાં આવે છે। HZ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કરનાર વૈજ્ઞાનિક હર્ટ્ઝ, એમની યાદમાં આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે। એનું પારિમાણિક સૂત્ર M0L0T-1 થશે। મિત્રો ત્યાર પછી આપણે બે વસ્તુ જોઈ ગયા છે જે પૂરક એકમો છે, પૂરક એકમ માટે પણ પારિમાણિક સૂત્ર જોઈએ। તો ભાઈ સમતલ કોણ, સમતલ કોણ એટલે કે ટુ ડાયમેન્શનની અંદર બનતો ખૂણો, સપોઝ આ ટુ ડાયમેન્શન છે બોર્ડ, તો અહીંયા આ જે બનતો ખૂણો છે એને આપણે થીટા કહીએ છીએ, તો એનું સૂત્ર શું છે? રેડિયનમાં ખૂણો તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ એ શેમાં મપાશે? ચાપ છે મીટરમાં મપાશે, ત્રિજ્યા એ પણ મીટર કે સેન્ટીમીટરમાં મપાય, મીટર મીટર ઉડી ગયા એકમ આવે નહીં, આથી એનો પૂરક એકમ છે એને શું કીધું છે આપણે? રેડિયન। બીજી રીતે ખૂણાનું રેડિયન માપ તો શું છે? π/180 × અંશમાપ, કે જે આપણે અંશમાપ લીધેલું હોય 90 ડિગ્રી, તો એ બધું, તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? એકમ જ જે આપણા મૂળભૂત કે સાધિત એકમો નથી આવતા, આથી પારિમાણિક સૂત્ર થઈ ગયું M0L0T0। ત્યાર પછી છે ઘનકોણ। ઘનકોણને ઓમેગા વડે દર્શાવાય, તમે 10મા ધોરણની અંદર અવરોધનો એકમ લખેલો છે તો ત્યાં અવરોધને આપણે ઓમ કહેતા હતા, પરંતુ અહીંયા જ્યારે ઘનકોણ એ સંકેત તરીકે વપરાય ત્યારે એને છે ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે। આવું છે ભૌતિક રાશિનો સંકેત છે, એકમનો સંકેત હોય તો તમે ઓમ કહેશો,
પણ ભૌતિક રાશિનો સંકેત છે ત્યારે એને ઓમેગા કહીએ। ઘનકોણનું સૂત્ર આપણે ભણી ગયા છીએ કે ઘનકોણ બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, ક્ષેત્રફળ એ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ। ક્ષેત્રફળનો એકમ ખબર છે મીટર સ્ક્વેર, અને ત્રિજ્યા પણ મીટરમાં અપાય, મીટર સ્ક્વેર કેન્સલ, અને માટે એનો પૂરક એકમ થઈ ગયો સ્ટીરેડિયન, એસ આર તરીકે ઓળખવામાં આવે છે। પારિમાણિક સૂત્ર પણ સમતલ કોણની જેવું થશે। જો કોઈને એકમ ન હોય તો પારિમાણિક સૂત્ર નથી એવું નહીં કહેવાય, પણ એનું પારિમાણિક સૂત્ર શું લખવાનું, એમ જીરો એલ જીરો ટી જીરો। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અગત્યનો ટોપિકમાં જોઈએ તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને એના ઉપયોગો। તો મિત્રો, વિશ્લેષણ તો આપણે ઘણી જગ્યાએ પણ સાંભળેલું છે કે ભાઈ આ વસ્તુનું વિશ્લેષણ કરેલું છે। વિશ્લેષણ એટલે શું કે કોઈ પણ ઘટના બની ગયા પછી અથવા તો ઘટના બનવાની હોય એની પહેલાં પણ જે એના વિશે છે જે બધું વિચારવું, કયા કયા પ્રશ્નો આવી શકે છે, એનું કેમ સોલ્યુશન કરવું, એને એનું વિશ્લેષણ કહેવાય। જો વિશ્લેષણ બે રીતે થતા હોય છે, તમે ક્રિકેટ મેચ જોતા હોય તો ક્રિકેટ મેચ ચાલુ થાય એની પહેલાં સ્ટુડિયોની અંદર ઘણા બધા આવીને વાતોના જે ગપાટા જીખતા હોય એ ખરેખર ગપાટા નથી, પરંતુ એ વિશ્લેષણ હોય છે એનું કે ભાઈ આ મેચ આ જગ્યાએ છે, એનું તાપમાન કેટલું છે, કોણ બેટ પહેલાં બેટિંગ કરશે, ટોસ જીતશે તો જીતવાવાળો શું પ્લાન કરશે, એ બધું જે એને વિશ્લેષણ કરેલું હોય, એમ ક્રિકેટ ટીમ અને એના મેનેજરે પણ વિશ્લેષણ કરેલું હોય। ક્રિકેટ મેચ રમાઈ ગયા પછી પણ જો ને આવે છે કે ભાઈ મેચ હાર્યા તો કયા કારણોસર હાર્યા, કયો ખેલાડી છે ફેલ ગયો, કયો બોલર છે એ પીટાઈ ગયો, કે કોણે કોણે લચ્છા મારીને કેચ છોડ્યા હતા, આ બધું એનું વિશ્લેષણ થયું। તો સામે જીત્યા હોય એમાં પણ કે ભાઈ આ ખેલાડી આટલા દિવસ થયા નહોતો આવતો પણ આજે એનો દિવસ હતો એટલે એમાં ગમે બધું બેટ મારે, ફોર અને સિક્સ જ જતી હતી, આ જે કારણો છે એનું વિશ્લેષણ થયું। એમ ભૌતિક વિજ્ઞાનની અંદર પણ અમુક પ્રશ્નો હોય, એ પ્રશ્નોનો ઉકેલ મેળવવાની જે પદ્ધતિ એને વિશ્લેષણ કહેવાય, પણ આ જે ઉકેલ એ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને મેળવવામાં આવે તો એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય। તો મિત્રો, મેં વ્યાખ્યા લખેલી જ છે, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે, જે રીત છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે, પારિમાણિક વિશ્લેષણ કહેવાય। પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, ત્રણ ઉપયોગો છે। એમાં પહેલો ઉપયોગ કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓ, એમકેએસ અને સીજીએસ, એ બે જુદી જુદી એકમ પદ્ધતિ છે, તે એકમ પદ્ધતિઓના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો। એનો મતલબ કે એના જે એકમો છે એ એકમો એમકેએસ અને સીજીએસમાં એનું મૂલ્ય કેટલું છે એ સરખાવવાનું છે તે। બીજો ઉપયોગ કીધેલો છે કે ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી। પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા એટલે શું, તો કે મને કોઈ એક સમીકરણ આપેલું છે, દાખલા તરીકે હું અહીંયા સમીકરણ લઉં કે બરાબર હાફ એમ વી સ્ક્વેર, મેં ગતિ ઉર્જાનું સમીકરણ લખ્યું છે કે બરાબર હાફ એમ વી સ્ક્વેર, તો આ કે એનો એકમ અને આ બાજુ એમ વી સ્ક્વેરનો એકમ બે સરખા હોય તો જ આ સૂત્ર સાચું છે, નહીં તો સૂત્ર સાચું નથી। તો આ શું થઈ ગયું, એની પારિમાણિક યથાર્થતા। આવા કોઈ પણ સમીકરણો છે એ બધાના એકમોની મદદથી, એટલે કે કેનું પારિમાણિક સૂત્ર અને એમ વી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર સરખા થાય તો કહેવાય કે આ સૂત્ર સાચું છે, નહીં તો સૂત્ર સાચું નથી। એટલે મિત્રો, યાદ રાખજો કે જે સમીકરણ, કોઈ પણ સમીકરણ હોય તો એ સમીકરણની અંદર બરાબર કે સરવાળો કે બાદબાકી આનું ચિહ્ન તો જ આવે જો બંનેના એકમો સરખા હોય। દાખલા તરીકે કિલોગ્રામ બરાબર કિલોગ્રામ થાય, કારણ કે એકમો સરખા છે, કિલોગ્રામમાંથી મીટર બાદ કરો તો શું આવે, એક બાજુ કિલોગ્રામનો એકમ છે, એક બાજુ મીટરનો એકમ છે, વચ્ચે બાદબાકી છે, તો કિલોગ્રામમાંથી મીટર બાદ કરો તો શું થાય, કંઈ ન થાય। એનો મતલબ કે ભૌતિક રાશિઓ સરખા એકમો હોય તો જ સરવાળો બાદબાકી કે બરાબરનું ચિહ્ન આવે, ગુણાકાર ભાગાકાર થઈ શકે, પરંતુ આ ત્રણ વસ્તુ ખાસ, બરાબર, સરવાળો અને બાદબાકી સરખા એકમો હોય તો જ આવે। જોઈશું આપણે એના ઉદાહરણોમાં,
અને ત્રીજું ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. જો અહીંયા આ એક ભૌતિક રાશિ છે, આ જે ભૌતિક રાશિ છે ગતિ ઉર્જા એટલે કે ઉર્જા, અહીંયા આ એમ એ દળ છે, આ વેગ. તો જો એક ભૌતિક રાશિ, કોઈ ભૌતિક રાશિનું, કોઈ ભૌતિક રાશિ એટલે કે ગતિ ઉર્જાનું, અન્ય ભૌતિક રાશિઓ એટલે કે એક કરતા વધારે રાશિઓ છે, જુઓ દળ અને વેગ બેનો ગુણાકાર છે, એમાં વેગ પાછો વર્ગમાં છે, દળ પાછો સિંગલ છે, તો કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. આના થયા વિશ્લેષણના ઉપયોગો. અને આ બધા ઉપયોગો આપણે ઉદાહરણની મદદથી જોવાના છે, એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જાય. તો એમાં પહેલું ઉદાહરણ જોઈએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો છે. તો આ સંખ્યાત્મક સંબંધ મેળવવા માટે હું દાખલા તરીકે લઉં છું બળ. તો બળનો એમકેએસ પદ્ધતિની અંદર એકમ છે ન્યૂટન અને સીજીએસ પદ્ધતિની અંદર એકમ છે ડાઇન. તો મારે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને, જે આપણે આગળના વિડીયોમાં તમે જોઈ ગયા છો કે એક ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય, પણ આપણે અહીંયાથી તમને શીખવાડવું છે કે કેવી રીતે થાય. તો મને ખબર છે કે ચાલો ભાઈ આમની વચ્ચેનો મારે પારિમાણિક સંબંધ મેળવવો છે, સંખ્યાત્મક સંબંધ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને મેળવવો છે. મારી પાસે બળનું પારિમાણિક સૂત્ર છે, મને પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. ખાસ યાદ રાખજો બળનું પારિમાણિક સૂત્ર. તો પેલા બળ કેવી રીતે આવ્યું હું વિચારું, તો બળ આવ્યું ન્યૂટન. ન્યૂટન એટલે શું, તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો તો અહીંયા એમ વન એલ વન ટી માઇનસ ટુ. હવે આ હું લખું છું કે ભાઈ એમકેએસ પદ્ધતિમાં કોને શું કહેવાય, સીજીએસ પદ્ધતિમાં કોને શું કહેવાય. એમકેએસ પદ્ધતિની અંદર વન એમ, તો એમકેએસમાં દળ શેમાં મપાય, કિલોગ્રામમાં, પણ તો સીજીએસમાં દળ શેમાં મપાય, ગ્રામમાં. પણ જો અહીંયા બરાબરનું ચિહ્ન છે એનો મતલબ કે એક કિલોગ્રામ, ધ્યાન આપજો, ઘણાને પાછા પ્રશ્ન થશે એટલે બે બાજુ એમ એમ છે તો આમ કેમ, પરંતુ આવું વિચારવાનું, એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ, એક મીટર બરાબર સો સેન્ટીમીટર, કારણ કે બે મપાય તો શેમાં લંબાઈમાં, અહીંયા એક સેકન્ડ બરાબર એક સેકન્ડ, એટલે ત્યાં વાંધો નથી. ચાલો બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકીશ, તો અહીંયા પારિમાણિક સૂત્ર મૂકીશ એમ વન એલ વન ટી માઇનસ ટુ, અહીંયા એમ ની એક ઘાત હોય તો અહીંયા કેટલી ઘાત થાય, દસ ની ત્રણ ઘાત એમ, એક દસ ની બે ઘાત એલ ની એક, અને ટી રેસ ટુ માઇનસ ટુ, ત્યાં ટી નું ટી છે એટલે ટી નું ટી જ રહેશે. ખાસ યાદ રાખજો કે અહીંયા એક ઘાત છે, આના ઉપર એક ઘાત છે, આ બાજુ એક ઘાત છે ગ્રામ ની, તો દસ ની ત્રણ એમ એની એક ઘાત થઈ, એટલે એક એમ એલ એમ વન એલ વન ટી માઇનસ ટુ બરાબર ત્રણ ને બે પાંચ. એટલે કે એમકેએસ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે, તો એક ન્યૂટન. તો સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ મારે જો ડાઇન લેવો હોય, બળનો એકમ ડાઇન લખવો હોય, તો એક ન્યૂટન બરાબર દસ ની પાંચ ઘાત ડાઇન થઈ કહેવાય. આમ એનો ઉપયોગ થયો. ત્યાર પછી બીજો ઉપયોગ જોઈએ, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી. આપેલ જે મને સૂત્ર છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ મારે ચેક કરવાનું છે. તો જો મિત્રો મને અહીંયા એક સમીકરણ આપેલું છે P બરાબર એચ રો જી, જ્યાં P એ દબાણ છે, H એ ઊંચાઈ, રો ઘનતા અને G એ ગુરુત્વ પ્રવેગ છે. તો શું મને આ સૂત્ર આપેલું છે સાચું છે કે નહીં એ મારે ચેક કરવાનું છે. મિત્રો સમીકરણની જમણી બાજુ સમીકરણ છે, સમીકરણની ડાબી બાજુએ, ડાબી બાજુએ દબાણનું પદ છે, જ્યારે જમણી બાજુએ એચ રો જીનું પદ છે. તો મારે એવું કરવાનું છે, દબાણનું પારિમાણિક સૂત્ર અને એચ રો જીનું પારિમાણિક સૂત્ર જો બે સરખા થાય તો મારે કહેવાય કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, અને જો સરખા ન થાય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. ચાલો જોઈએ, મને દબાણ આપેલું છે, દબાણનું પારિમાણિક સૂત્ર મારે લખવું છે, પણ મને દબાણનું સૂત્ર તો આવડતું નથી, પારિમાણિક સૂત્ર તો મને આવડતું નથી. કંઈ વાંધો નહીં, તમારે ગોખવાના નથી પારિમાણિક સૂત્રો, પણ હું જો જેમ સમજાવું એમ તમારે તૈયાર કરવાના છે. દાખલા તરીકે દબાણ, તો મને સૂત્ર ખબર હોવી જોઈએ દબાણનું, કે દબાણ પી બરાબર એફ બાય એ, આ તો મને આવડતું હોવું જ જોઈએ. તો દબાણ પી બરાબર એફ બાય એ,
एप, एप એટલે તો એમ એ અને એ એટલે ક્ષેત્રફળ. ચલો એમ, એમ એટલે દળ, દળનું એકમ કિલોગ્રામ, એ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આ ક્ષેત્રફળનું એકમ મીટર સ્ક્વેર. આ મીટર મીટર ઉડી ગયા. ચાલો શું વધ્યું, તો એ જ મારું પારિમાણિક સૂત્ર. કિલોગ્રામ અંશમાં છે એક ઘાત એટલે એમ વન, લંબાઈ છેદમાં છે ઉપર જાય એટલે માઇનસ વન એટલે એલ માઇનસ વન, સમય પણ છેદમાં છે ઉપર જાય એટલે ટી માઇનસ ટુ. તો આવી રીતે પારિમાણિક સૂત્રો યાદ રાખજો. મિત્રો મને એક પણ પારિમાણિક સૂત્ર આવડતા નથી, મને એક પણ પારિમાણિક સૂત્ર આવડતા નથી, હું ક્યારે યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતો. હા પણ મને બધા સૂત્રો આવી રીતે આવડે છે. આથી કોઈ પણ તમે સૂત્ર મને કહો પારિમાણિક સૂત્ર, તો હું તમને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ નહીં કહી શકું. હા હું છે કેલ્ક્યુલેશન કરી અને તમને આપી શકીશ. એટલે પારિમાણિક સૂત્ર ગોખતા નહીં, પરંતુ હું જેવી રીતે અહીંયા મેં તૈયાર કર્યું એવી રીતે તમને સમજાવતો જઈશ અને તમારે પણ એ રીતે લખતા જવાના છે. ચાલો તો આ પારિમાણિક સૂત્ર મળી ગયું. જમણી બાજુએ એચ રો જીનું પારિમાણિક સૂત્ર, તો એચનું પારિમાણિક સૂત્ર, રોનું પારિમાણિક સૂત્ર, જીનું પારિમાણિક સૂત્ર. એચનું તો સિમ્પલ છે એટલે મને આવડે, ઊંચાઈ એટલે ઊંચાઈ સેમાં મપાય મીટરમાં એટલે એમ જીરો. હા જો મેં અહીંયા બાકી જ રાખ્યું છે એટલે એમ જીરો એલ વન ટી જીરો. બીજું છે ઘનતા, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, દળ એમ વન કદ મીટર ક્યુબ. તો મારું સૂત્ર શું થશે, એમ વન એલ છેદમાં છે એલ માઇનસ થ્રી અને ટી જીરો. ત્યાર પછી પ્રવેગ, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એમાં દળ આવે નહીં, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો એમ 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 બધાને સરખો ઘાત છે, એમની ઝીરો ઘાત, એમની એક ઘાત ને એમની ઝીરો ઘાત. આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય, ઝીરો વત્તા એક વત્તા ઝીરો એટલે એમ વન, એલ બે ઓછા ત્રણ વત્તા એક એટલે કેટલું થઈ જશે માઇનસ વન, ટી ટી અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા માઇનસ બે એટલે માઇનસ બે ઘાત. તો આમ જો જોઈ શકાય છે સમીકરણ એક અને સમીકરણ બે બરાબર છે. આથી કહી શકાય કે સમીકરણ એક અને બે પરથી કહી શકાય કે આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે, યથાર્થ છે. અને ન હોય તો કહેવાય કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ એટલે કે સાચું હોય તો લખવાનું છે, ન હોય તો નથી. તો આથી ગયોનો બીજો ઉપયોગ. મિત્રો ત્યાર પછી ત્રીજું છે, કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. ચાલો મને એવું કીધેલું છે કે અહીંયા પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગ ઉપર આધાર રાખે છે, તો આ માહિતીનો ઉપયોગ કરીને સૂત્ર મેળવવાનું છે. ચલો સૂત્રો મેળવતી વખતે મને શું કીધું છે, બળ કોના કોના ઉપર આધાર રાખે છે એ પહેલા વિચારું. જેના 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 ઉપર આધાર રાખતું હોય એની એ બી સી ડી અથવા તો એક્સ વાય ઝેડ પી ક્યુ આર એવું તમે લખી શકો. મેં અહીંયા એક્સ વાય શા માટે લખ્યું છે, કારણ કે જો હું અહીંયા આવું લખતે એમની એ ઘાત અને એ પ્રપોર્શનલ ટુ એની બી ઘાત, તો આવું સૂત્ર થાત એ પ્રપોર્શનલ ટુ એમ રેસ ટુ એ અને એ રેસ ટુ બી. તો પછી ઘણા આને આવી રીતે પણ લખે, વધારે બુદ્ધિશાળી હોય આમ જવા દે. તો આનો મતલબ શું, એટલા માટે જો અહીંયા એ આવતો હતો એટલે આ મેં સંકેત કાઢી નાખ્યા, અહીંયા હું એક્સ વાય ઝેડ લખું નહીં તો પી ક્યુ આર લખું. આપણી પાસે સંકેતની ક્યાં તાણ છે, 26 સંકેત છે, તમે કોઈ પણ લખી શકો સંકેત એટલે અહીંયા લખેલું છે, બીજા સંકેત તો ઘણા બધા ઓછા હશે. ચાલો જુઓ, તો બળ એટલે એફ દળ ઉપર આધાર રાખે છે, કેવી રીતે આધાર રાખે છે મને નથી ખબર, તો એક્સ ઘાત. પ્રવેગ પણ બળ ઉપર આધાર રાખે છે, કેવી રીતે નથી ખબર, વાય ઘાત. તો બે સરખા છે તો આવું લખી શકાય. યાદ રાખજો
આ ચલણની નિશાની દૂર કરવી હોય તમારે અચળાંક મૂકવો જ પડે. અને અચળાંક મૂકવાનો થાય ત્યારે ખાસ યાદ રાખજો, પારિમાણિક દ્રષ્ટિએ ઉપયોગ કરતા હોય તો માનો જે અચળાંક છે એ અચળાંક પરિમાણ રહિત જ હોવો જોઈએ. જો પરિમાણ વાળો હોય તો પ્રશ્ન થશે શું થશે આગળ જોઈશું. તો સપ્રમાણતાનો પણ પરિમાણ રહિત અચળાંક છે. ચલો હવે તો તમને પારિમાણિક સૂત્ર આવડતા હોય એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી આ સમીકરણ એક ની અહીંયા રહેલું એફ નું પારિમાણિક સૂત્ર મેં કહી દીધું છે કે પરિમાણ રહિત છે એટલે મારે કે મૂકવાનો નથી. દળની એક્સ ઘાત પ્રવેગની વાય ઘાત બળનું પારિમાણિક સૂત્ર ખબર છે, ન ખબર હોય તો બળ બળ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર એમ વન એલ વન ટી માઇનસ ટુ એમ વન એલ વન ટી માઇનસ ટુ. દળ તો દળની કેટલી ઘાત છે, દળ એટલે એમ વન એલ ઝીરો ટી ઝીરો એની એક્સ ઘાત, અને પ્રવેગ એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુની વાય ઘાત. હવે અહીંયા તો બહુ સરળ થઈ ગયું છે, સરળ થઈ ગયું છે એટલે અહીંયા હું આમ લખીશ એમની એક્સ ઘાત એલની ઝીરો ટીની ઝીરો, ઝીરો ઘાત તો એની મારે કોઈ લખવાની જરૂર નથી એટલે મેં સીધી લખી નાખ્યું એમની એક્સ ઘાત. અહીંયા એમની ઝીરો ઘાત એટલે લખતો નથી, એલની વાય ઘાત ટીની માઇનસ ટુ વાય ઘાત. ચલો આ સૂત્ર આવ્યું ત્યાર પછી આધાર સરખો હોય તો ઘાતાંકની સરખામણી થાય, આ ગણિત છે. એમની એક ઘાત એમની એક્સ ઘાત તો આધાર સરખો છે તો એક્સ બરાબર એક લખાય. ખાસ ધ્યાન આપજો અહીંયા આ બાજુ એમ છે આ બાજુ એમ છે, આ એમની ઉપર એક્સ છે અહીંયા એમની ઉપર એક છે તો એક્સ બરાબર એક લખાય, અનુરૂપ ઘાતાંક સરખાય. એવા ટીની એક ઘાત છે ટી સોરી એલની એક ઘાત છે એલની વાય ઘાત છે તો વાય બરાબર એક એ રીતે સરખાવાય. હવે મારે જરૂર નથી પણ છતાં આવેલું છે લખી જ નાખવાનું. અહીંયા ટીની કેટલી ઘાત છે, માઇનસ બે ઘાત, અહીંયા માઇનસ ટુ વાય, એક્સ વાય અને ટુ વાય મળી ગયા. આ તો બહુ ઇઝી મળી ગયું એટલે લખી શકાય કે આ બંને ઘાતો છે ને એક્સ અને વાયની કિંમત સમીકરણ એકમાં મૂકીએ. એક્સ વાયની કિંમત ક્યાં મૂકવાની છે આપણે, સમીકરણ એકની અંદર, અને સમીકરણ એકની અંદર મૂકીએ તો એફ બરાબર કે એમ વન એ વન. અને ખાસ આ યાદ રાખજો આપણે કે પરિમાણ રહીત લીધો હતો અને લખી જ નાખવાનું કે પ્રાયોગિક રીતે કે બરાબર એક લેતા ક્યાંય આવશે ને કેની કિંમત. આ એક દાખલો છે, એ દાખલો આવશે ત્યારે હું તમને કહીશ કે તમારે ત્યાં એટલું યાદ રાખવાનું છે, બાકી બધા જ દાખલાઓમાં કે બરાબર એક લઈને છૂટી જવાનું. તો કે બરાબર એક મૂકીએ તો શું થઈ ગયું, એફ બરાબર એમ એ. તો આ થઈ ગયું પારિમાણિક સૂત્ર.